કામ ક્રોધ મોહ તમામમાંથી મુક્ત હોય મિત્રો જેને આપણે સાધુ કહીએ છીએ સંત કહીએ છીએ અને જેઓની પરહિતની ભાવના હોય તે તમામ વ્યક્તિને આપણે સંત કહી શકાય અને મિત્રો કોઈ કોમર્શિયલ માટે નહીં કમાવવા માટે નહીં પરંતુ સત્ય માહિતી અને જે સાધના કરતા હોય સાધુ તેમની માહિતી દરેક લોકો સુધી પહોંચે ને તે માટે આ એક કાર્યક્રમ દર્શન આપના સુધી લઈને અમે આવી રહ્યા છીએ અને દર્શક મિત્રો ચોટીલાની બાજુમાં આમ તો ચોટીલામાં જ આવેલ એક માતાજી છે મારી બાજુમાં તેમની સાથે સંવાદ કરવો છે અને આ સમગ્ર આમ તો જાડેજા માતાજી તરીકે જેમને ઓળખે છે અને માતાજીની તમામ જે સફર છે સાધુ જીવન પરહિતની ભાવના કઈ રીતે સેવા કરે છે આ માતાજી તમામ વાતો કરવી છે તમારે નાનપણથી અત્યાર સુધીની વાત તમારી સ્વેચ્છાએ રજૂ કરો આખી જ નથી ખાતા અચ્છા પછી મને હું ત્યાગી સાધુ છું અયોધ્યા છોટી સાવણી પરિવાર છું મને અનાજ ખાધું નહીં અને સા પાણી જો પીવું નહીં મને આટલી બધી ખબર ન પડી પહેલે વિડીયો બનાવ્યો એના અંદર મને નહીં ખબર પડી કે એ વિડીયો વાયરસ કરશે એ લોકબાગા નાના બધાને આવીને આવ્યો કે માતાજી ફોટા પાડ્યા તો હું પાડી દઉં પેલા ફોટા નહીં પાડવા દેતા હતા એમે ફોટા પાડ્યા ને ફોટા પાડીને વિડીયો વાયરસ કર્યો મને અઠવાડિયે ખબર પડી કે વિડીયો વાયરસ કર્યો કારણ કે સારું છે પબ્લિક આવવા જવા લાગી સારું મને મારા બાણું લાખ માળવો મારી જાગેરી મેં છે સારું ભલે આવે મારી પડજા મને કોઈ વાતથી કાંઈ મતલબ જ કોની પણ તબી હોતા છતાં ટાઈમ બે ટાઈમ માણસ આવે છે આખો દાડો માણસ ચાલુ રહે છે એના અંદર મને થોડી સી તકલીફ પડે છે ભક્તિ નથી થતી મારે હવન હમ નથી થતો હવે એના અંદર લોકબાગનો કોઈને કાંઈ ટાઈમ નહીં હા નહીં પૂછવાના વેણ માણસ પૂછે છે વિડીયો બનાવ્યો ભલે બનાવ્યો એની કોઈ જ નથી મને પણ ત્યાગી સાધુના આટલો બધો વાયરસ કરવાની કોઈ જરૂરત નથી મારી એકસો ને પંચોતેર વરસની ઉંમર એ મારી હાથી ઉંમર છે ખોટી રીતે કોઈ કોઈને મારા એકસો પંચોતેર વરસ ના લગાડ્યા મારા હાચા લગાડ્યા પણ માણસ એકસો પંચોતેર વર્ષ બહુ વધારે માને છે પણ એકસો પંચોતેર વરસ કાંઈ વધારે હજાર હજાર વરસના સાધુડા પડ્યા છે પછી ના પૂછવાના વ્ય આવીને પૂછે છે મારે બાળકોથી ગાંડા ગેલાથી લૂડી લંગડી ગાયોથી એથી મને રસ છે આ મારો બંગલો મારા બંગલામાં ગાર કરેલી છે નહીં નતર ગાયો છે મારા પાસે કોઈ માટી કરેલી નહીં કોઈ મને બહુ મોટા બંગલાની મારે જરૂર નથી પબ્લિક આવે મને પબ્લિક પરથી મને બહુ ભાવના છે તબિયત અણોતા જાગી જગ્યા આવીને મને પર્સન પૂછે એને ઉપરથી પછી મને થોડો જો ખાર આવે છે અત્યારે માથે તમારે જન્મ તારીખ આધાર કાર્ડ પાન કાર્ડ હોય એમાં ઓછું કરેલી છે એ કારણ શું હતું એ કારણ હું પાકિસ્તાન ગયા મને વિઝા ના મળી એટલે કોઈને કીધું કે તમારી ઉંમર ઘટાડો તો મને મારી જ ઉંમર ઘટાડી કોઈ લૂંટવા કોસવા માટે મને ઉંમર ના ઘટાડી મને પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ માતાજીના દર્શન કરવા હતા એની જોત લાવવું જરૂરી હતું મારે એને માટે ઉંમર ઘટાડીને ગયા એક મહિનો હું બલુવસ્તાનમાં વસ્તાનમાં રહીને આવ્યા જો આવી જાય એને જ ઉપર બીજો હો હું એક મહિનો બલુવસ્તાનમાં રહીને આવ્યા ત્યાં લોકબાગ થોડું દુઃખ લાગ્યું મને એટલે ત્યાંથી એ લોકોના ફેસ પર મૂક્યા અને ફેર ત્યાંથી મને ફેસ મોકલ્યો અને માણા આવ્યા છે ભગવાનને દયા નાગરિક બની ગયા સુટીલા મેં રહે છે બધા આપણું આપણું કમાવીને ખાય છે સંપલ કાપ જૂતા કાઢીને બેવાય બેટા બલુવસ્તાનની અંદર હું એક મહિનો રહીને આવ્યા મને બહુ મોજ આવી બહુ આનંદ આવ્યા પબ્લિક મારી ઉપર ઝૂરીને પડી છે હું જેનું જોયું એ મને નજરે જોયું એ હાચું માનું છું કોઈ કોઈનું કીધું હું ખોટું માનતા નથી પણ મને પાકિસ્તાનમાં કાંઈ દુઃખાયું નહીં એ શાંતિથી જાય અને શાંતિથી આવી ગયા મારા પગની મારી મને નહોતી દેવાતું હું સાધુ બન્યા છું તો મને ભગવાનને મારે કિસ્મતની અંદર સોટીલાની જગ્યા ફુકાર કરતી હોય છે તો હું કચ્છમાંથી ત્યાં આવેલા છું સાણંદ મારી જન્મભૂમિ છે કચ્છમે મારા લગ્ન કર્યા હતા જાડેજા માતાજી તરીકે ઓળખે છે સોટીલાથી રાજકોટ હાઈવે રોડ ઉપર બજરંગ ગૌશાળા નામથી આપણો આશ્રમ ઓળખ્યા છે રાજઋષિ આશ્રમ સૂર્યમુખે હટીલા હનુમાનજી ગાયવાળા જાડેજા માતાજી કોઈ ગાયવાળા કે કોઈ ગાંડા કે જેને જો ફાવે જેવા ભલે બોલે એની અંદર મારે બાળકોને ઉપર રસ છે બાળકો મોટા થાય એના ઉપર મને રસ છે કે બાળકોની સેવા મગજમાનની સેવા ગાયની સેવા એ સિવાય મને બીજું કાંઈ ગમતું નથી મને મંદિર બનાવવા માટે કોઈ સાધુ નહીં બન્યા અને હું પાકિસ્તાન ગયા ત્યાં ઇંગળાજ માતાજીને જોત લાયા અખંડ જોત ચાલુ છે તો કોઈને ઈચ્છા હોય અને ફૂલને ફાંકડી કરીને આપણે મંદિર બનાવે તો ઇંગળાજ માતાજીને ના મંદિરમાં બધાને જેને લાભ લેવો હોય જો લાભ લઈ શકે હું અનાજ ખાતા નહીં શાહ પીતા નહીં પાણી પીતા નહીં મને કોઈ જાતનું મારા પરના હાંટે કોઈ જરૂરી નથી પણ એ જો હું કરું છું એ ના માલ પરસ્વાર છે કે સ્વારજ છે એની તો ઉપરવાળાને ખબર છે મારા મનથી હું વડાયા કરું એથી કાંઈ થવાનું નહીં હું બહાર નીકળતા નહીં ફંડફાડો કરવા જાઉં નહીં ઓટોમેટિંગ આવે એ જાગી જાગી વપરાય છે ને આવા જવા વળા ખાય છે બાળકો ખાય છે જો આવી જો એ બંને બે ખુ હેઠ્યું બગલે ઉભી કરી દે લુલી લંગડી આંધળી એવી ગાયો મને રસ છે રોડ એક્સિડન્ટ થયેલા ઢોર ઉપર મને રસ છે કોઈ દૂધણા ઉપર મને રસ નથી માણા પૂરડા માણસ જ્યાં ઉપર મને રસ છે બંગલામાં રહેવા માટે મને કાંઈ રસ નથી મારો બંગલો યો રહ્યો બંગલો મારો છે પારસ પેપળા હાંટે ખુલ્લો મારો ઓફિસ છે એની અંદર હું બેઠા રહું છું કોઈ દાડે મકાનના અંદર હું હું નહીં અને ના અંદર બેઠા નહીં જો ઈચ્છા ભગવાનની હોશે એવા થશે ગાય ને કોઈ ખડ મોકલો સીધો સમાન મોકલો જેને જો કરવું જો મુક મારા મુંડા તેને કહું કે મારે લા મારા મુંડા તેને કહું કે તમે મારે આશ્રમની અંદર એ વસ્તુ આપવા આવો જેને જો કરવું જો એની મરજી પ્રમાણે કરી જાય ને જતા રે ના કોઈની ત્યાં તકતી છે ના કોઈ ત્યાં કી જગ્યાએ મને પૂછવા આવે કે માતાથી શું મોકલા એક રાજકોટના અંદર ટભાઈ કરીને જે પટેલ છે એનો ડીગરો કાનો છે આ ટભાઈનું ખડ ત્યાં કીધી જગ્યાએ સાઠ સિત્તેર વર્ષથી આવે છે આ જો આટલું બનેલું છે એ ગાંધીનગરના ભાઈ છે ભરતભાઈ કરીને પટેલ છે આ પટેલને આટલું બધું બનાવ્યું છે હું તો હા ખુલ્લા મેદાનમાં બેઠા છું મને કોઈ તમન્ના નથી કે હું મેલ મેળ્યા મેં રહું છું